તત્વજ્ઞાન વિષયની અંદર વિભાગ એ અને એ પણ જવાબ સાથેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી સમક્ષ હું હાજર થયો છું, ભરત પટેલ, અને તમે નિહાળી રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ. મિત્રો, વિડીયો અપલોડ કરવામાં થોડા 12મા ધોરણની અંદર 1-2 દિવસ નીકળી ગયો છે, તે બદલ હું તમારી માફી માગું છું. અને હવે તમને રેગ્યુલરી કન્ટિન્યુઅલી વિડીયો તમને મળતા રહેશે, અને આવતીકાલે જે તત્વજ્ઞાન વિશેની તમારી જે પરીક્ષા છે એ ખૂબ જ સારી જાય એવી હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. અને ટૂંક સમયમાં આપણે વિભાગ બીનો પણ વિડીયો અપલોડ કરી દઈશું. તો ચાલો, તમારો હવે સમય ન બગાડતો શરૂ કરીએ વિભાગ એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો હવે સૌ પ્રથમ આપણે જોઈએ, પ્રશ્ન તમારી સમક્ષ છે કે ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? ત્રણ સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? તો એની અંદર 8 હરોળ હોય છે. બીજો છે, નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? તો નીચેનામાંથી કયું વિધાન છે? તો પી સમુચ્ય નિષેધ પી એ સ્વવ્યાઘાતી વિધાન સ્વરૂપનું છે. આગળ જોઈએ તો કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી, આ વિધાન કયા પ્રકારનું છે? તો આ વિધાન સંયુક્ત વિધાન છે. આગળ છે, પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. તો એવા શરતી વિધાનની સત્યતા પ્રમાણભૂત બને છે. ખાસ યાદ રાખજો, પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા શું થાય છે? તો પ્રમાણભૂત થાય છે. તો આગળનો જોઈએ 5મા નંબરે, કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? મિત્રો, તમને થોડો હું સમય આપું છું, જો આ પ્રશ્ન તમને આવડતો હોય તો કોમેન્ટની અંદર તમે લખી શકો છો કે સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે, ફટાફટ કોમેન્ટ કરો. ઓકે. તો આનો જવાબ આવે છે અપ્રમાણભૂત હોય છે. આગળ છે 6ઠા નંબરનું, સોયાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહે છે? આ પણ કોમેન્ટ કરો. સોયાધિક સંવિધાનને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહે છે? તો SHનો નિયમ કહેવામાં આવે છે. હવે આગળ જુઓ તો કે બધું સુંદર છે માટે તાજમહેલ સુંદર છે, આ દલીલ માટેના સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. તો આમાંથી કયું બને છે? પી માટે ક્યુ બને છે. હવે આગળ છે, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? એકદમ સરળ જવાબ છે, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો દલીલની અંદર ફલિત વિધાનની સંખ્યા હંમેશા 1 જ હોય છે. આગળ છે, કઈ આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનોમાં ઉદ્દેશ્યને સ્થાને આવે છે? તો એવી આકૃતિ છે 3. આગળ 10મું જોઈએ, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં શું કહે છે? તો એને MTનો નિયમ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષિપ્તમાં MTનો નિયમ કહે છે. આગળ જોઈએ, જો પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર એ બે વિધાનો આપેલા હોય તો એમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય? તો એવો વિધાન કયો છે? તો એવું વિધાન છે પી શરતી આર વિધાન આપણે નિષ્પન્ન કરી શકીએ છીએ. આગળ છે 12મો, MPને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે? તો એની અંદર શરતી તાર્કિક કારકનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો કે માન્ય રૂપવાળા હા, હ અને ન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તો એની અંદર હા વિધાન, હા જે છે એ સાધ્ય વિધાન બને છે. આગળ જોઈએ, કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાસ શેમાં હોય છે? કોમેન્ટ કરો મિત્રો, કેટલાક પરથી સર્વ પર જવાનું બૌદ્ધિક સાસ શેમાં હોય છે? તો વ્યાપ્તિકરણની અંદર હોય છે. આગળ છે ફટાફટ, એક દેશી નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો એક દેશી નિરુપાધિક વિધાનની અંદર ઉદ્દેશ્ય પદની વાત કરીએ તો મિત્રો કયા પ્રકારનું છે? અવ્યાપ્ત પ્રકારનું હોય છે. આગળ જુઓ, JS મિલ પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપે છે? તો એ JS મિલ પ્રાયોગિક અન્વેષણની રીતિઓ આપે છે 5 રીતિઓ આપી છે. આગળ, અર્વાચીન શાસ્ત્રીઓના મતે કેવા પ્રકારના વિધાનોને અસ્તિત્વલક્ષી ભાવાર્થ કહે છે? તો એ વિધાનો છે એકદેશી વિધાનો. આગળ, ચાર પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો પદ ચતુષ્ટયનો દોષ થાય છે. આગળ જોઈએ તો કે સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે?
પક્ષપદ કહે છે. આગળ અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું? અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે પર્યાપ્ત શરત. આગળ પંચાવયી અનુમાનમાં પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોના મદદથી સ્થપાય છે? તો એ હેતુની મદદથી સ્થપાય છે. અધ્યાત્મવાદી દ્રષ્ટિ અનુસાર માણસનું સ્વરૂપ કેવું છે? તો સત્ચિત્ત આનંદરૂપ છે. આગળ જોઈએ, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી એટલે શું? તો અન્વય કહેવામાં આવે છે. મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો કે વ્યક્તિગત પસંદગી એ મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા છે. આગળ જોઈએ તો કે કઈ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે? તો એ વ્યાપ્તિ છે, વૈજ્ઞાનિક વ્યાપ્તિ હોય એ હંમેશો કાર્યકારણ સંબંધ સ્થાપે છે. વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતાં સર્વદેશી વિધાનને શું કહેવાય છે? તો વ્યાપ્તિ કહેવામાં આવે છે. આગળ જોઈએ, પંચાવયી અનુમાનનું કયું વિધાન નિરુપાધિક સંવિધાનના પક્ષ વિધાનને મળતું આવે છે? તો ઉપનય. ખાસ યાદ રાખજો, પંચાવયી અનુમાનનું કયું વિધાન નિરુપાધિક સંવિધાનના પક્ષ વિધાનને મળતું આવે છે? ઉપનય. હવે છે આગળ 28, રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય છે ફરી બાંધવું. આગળ પંચાવયી અનુમાનનો કયો અવયવ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે? તો એ છે નિગમન. મિત્રો, આપણે વિભાગીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપી દીધા છે અને એ વિડીયો જો તમે ન જોયો તો આઈ બટન ઉપર ક્લિક કરી અને તમે જોઈ શકો છો. આગળ છે, કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજા નહીં, આવું મત છે મનુસ્મૃતિનો. આગળ છે, કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તો એ ધન છે વિદ્યારૂપી ધન, એ શ્રેષ્ઠ ધન છે. આગળ, ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો એ આવે છે વૈરાગ્ય. આગળ છે, પ્રત્યેક ધર્મનું હાર્દ કરુણા અને પ્રેમથી તરબોળ તથા ભીંજાયેલી આધ્યાત્મિકતા છે, આ મત કોનો છે? તો ડૉક્ટર અબ્દુલ કલામનો છે. આગળ, એક ધ્યાનનો સમય કેટલી ધારણા બરાબર હોય છે? તો 12 ધારણા બરાબર હોય છે. આગળ જોઈએ, જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો છે? સૌથી પ્રાચીનમાં પ્રાચીન અર્વાચીન ધર્મ કયો છે? તો એ છે શીખ ધર્મ. હવે આગળ જોઈએ, ધર્મની આગવી વિશેષતા કઈ છે? અવારનવાર પૂછેલું છે, તો ભક્તિ. આગળ છે, સુંદર એટલે શું? તો સુંદર એટલે આનંદદાયક. આગળ છે, હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો? તો હિન્દુ ધર્મનો ઉદ્ભવ ભારતમાં થયો. આગળ, ઇસ્લામ ધર્મનો ઉદ્ભવ કયા સ્થાને થયો? તો એ છે અરબ સ્થાને થયેલો છે. આગળ જોઈએ 40મો પ્રશ્ન મિત્રો, જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો છે? તો જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત કયો છે? અહિંસા અને જીવદયા છે. જૈન ધર્મનો નૈતિક સિદ્ધાંત અહિંસા અને જીવદયા છે. આગળ છે, વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? ફટાફટ કોમેન્ટ કરવા આવડતો હોય તો, વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે? તો વિક્ષિપ્ત ચિત્તની અંદર કયા ગુણનું હોય છે કોમેન્ટ કરો. ઓકે કરી નાખી, તો છે સત્વ. હવે આગળ છે, જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા ઋષભદેવ. કોણ હતા? ઋષભદેવ. આગળ છે, મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ શું છે? તો યોગનું લક્ષણ છે યોગચિત્ત વૃત્તિ નિરોધ. યોગચિત્ત વૃત્તિ નિરોધ. ઓકે. આગળ છે, ચિત્તની બધી જ વૃત્તિઓનો નિરોધ ચિત્તની કઈ અવસ્થામાં થાય છે? તો એ અવસ્થા છે નિરુદ્ધ અવસ્થા. આગળ છે 45મો પ્રશ્ન, યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોણે કરી છે? તો યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના મહર્ષિ પતંજલિએ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી વિકલ્પો હતા જે છેલ્લા બોર્ડના 4 વર્ષના પેપરોનો અભ્યાસ કરી અને તમારી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સાથેના તૈયાર કર્યા હતા. તમે વિડીયો જુઓ તો તમારો સમય ન બગડવો જોઈએ એ માટે આપણે સાથે જવાબ આપીએ છીએ. બાકીની ચેનલ ઉપર તમને સીધા પ્રશ્નો મળે છે એ વાત અલગ છે, પણ આપણી ચેનલ એક અલગ જ ધ્યેય લઈને નીકળી છે. તો તમારો સાથ આવો ને આવો મળ્યો રહેશે તો આપણે વિદ્યાર્થીઓની મદદરૂપ થતા રહીશું. જય હિન્દ, જય ભારત.